અબડાસા તાલુકાના મામલતદારને આવેદન પત્ર આપતા કોંગ્રેસના કાર્યકરો. નલિયા મામલતદારને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર આપી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વરસાદના કારણે ગાયોના થયેલા મૃત્યુ અને ગાયોમાં જે બીમારી આવી રહી છે તે બીમારીને લઈને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગાયો બીમારીથી પીડાઈ રહી છે અને તેની તકેદારી રાખવાની પશુ વિભાગની જવાબદારી હોવા છતાં પણ ગાયો વધારે વધુ મૃત્યુ પામી રહી છે, ત્યારે ભારત દેશમાં ગાયની પૂજા કરવામાં આવી રહી છે, ગાયને માતા માનવામાં આવી રહી છે, ત્યારે અત્યારે ગાયમાં ખૂબ જ મોટા પ્રમાણમાં રોગચાળો ફેલાઈ ગયો છે અને ગાયો બીમાર પડી અને મૃત્યુને ભેટી રહી છે, ત્યારે ગાયોના જે મરણ થઈ રહ્યા છે ત્યારે સરકાર હવે જાગે. અત્યારે ગાયોને બચાવવા માટે સરકાર તદ્દન ગુજરાતમાં નિષ્ફળ ગઈ છે. મરેલી ગાયોને સર્વે કરવામાં આવે તો કેટલી ગાયો મરી ગઈ છે, જ્યાં જુઓ ત્યાં ગાયો મરેલી જોવા મળી રહી છે અને યોગ્ય વળતર મળે તેવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે. કચ્છમાં સરકારી ગોદામમાં સૂકો ઘાસ સંગ્રહ થયેલો તે તાત્કાલિક કાઢીને પશુઓને આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. પશુઓના ડૉક્ટરની પણ ઘટ છે, ટૂંક સમયમાં તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો વધુ જલ્લદ અને ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આમ અબડાસા તાલુકામાં ગાયોમાં વધુ પ્રમાણમાં રોગ ફેલાયો હોય અને ગાયોને ઘાસચારો ન મળ્યો હોય અને હાલમાં વરસાદ વધુ પડ્યો હોય જેને લઈ અને ગાયોના મૃત્યુ વધુ થઈ રહ્યા છે, ત્યારે જે રોગચાળો ફેલાયો છે તેને દૂર કરવા માટે આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવે અને રસીકરણ કરવામાં આવે અને કેમ્પ લગાવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર આપવા માટે જામાબા સુડાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારની અંદર ગાયોના અનેક મૃત્યુ થયા છે અને ગાયોમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે જેને લઈને માલધારીઓમાં ખૂબ જ ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે. હાલમાં ચાલી રહ્યા રોગચાળાને કારણે ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે અને મૃત્યુના મુખમાં ગાયો ધકાલાઈ રહી છે. એક તરફ ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે આંદોલન કરવામાં આવી રહ્યા છે, ગાયને ગાય માતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ગાયમાં માતાનો વાસ હોય છે, ભગવાનનો વાસ હોય છે, દેવીનો વાસ હોય છે, ત્યારે ગાય માતાને બચાવવા માટે સમગ્ર દેશભરમાં અનેક અભિયાનો ચલાવવામાં આવતા હોય છે, ત્યારે હાલમાં તો ગાયો અહીંયા કચ્છ જિલ્લામાં રોગચાળાના કારણે મૃત્યુ પામી રહી છે, ત્યારે આ રોગચાળાને દૂર કરવા માટે સર્વે કરી ડૉક્ટરની ટીમ મૂકવામાં આવે અને રસીકરણ અભિયાનને વેગવંત બનાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.